કોંગ્રેસના જે ધારાસભ્ય શ્રી હતા તેઓ મુખ્યમંત્રીશ્રી સામેથી જ ટિકિટ માંગીને ચૂંટણી લડ્યા હતા. પણ કોંગ્રેસથી નારાજ થઈને ગયેલા જ્યારે પાછા આવે છે એમને આવકારીએ છીએ. આવનારી રાજ્યસભાની ચૂંટણીની અંદર ઇન્દ્રનીલજી તો કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાં પાછા આવે છે. આવનારી રાજ્યસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના જે વર્ષોથી ધારાસભ્ય તરીકે ફક્ત વિરાજમાન છે એવા ઘણા બધા મિત્રો એ પણ કદાચ કોંગ્રેસ તરફ વળે તો અજુક તુના લગાવતા. નીતિનભાઈની મહત્વાકાંક્ષા આપણે સૌ સમજી શકીએ એમ છીએ.